માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે. અત્યારે મોડાસા યાર્ડમાં રોજની 3000 બોરી ઘઉંની આવક થઈ છે. પરંતુ ખાસ વાત અહીંયા છે કે સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ કરતા બજારમાં વધુ ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂત બજારમાં જ પોતાના ઘઉં વેચી રહ્યા છે. સરકારે ઘઉંનો એક મણનો ટેકાનો ભાવ 368 રૂપિયા જાહેર કર્યો, પરંતુ બજારમાં એક મણ ઘઉં 390 થી 415 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. એટલે સરકાર દ્વારા જે ટેકાનો ભાવ આપવામાં આવ્યો તેના કરતા વધુ કિંમત ખેડૂતોને ખાનગી જે વેપારીઓ છે તેમની પાસેથી મળી રહી છે, જેથી બજારમાં જે ઘઉંનો મણનો ભાવ 390 થી 415 રૂપિયા ખેડૂતોને મળી રહ્યો છે તેને લઈ ખેડૂતો બજારમાં ઘઉં વેચી રહ્યા છે. સંવાદદાતા સમીર બલોચ ફોન લાઈન પર. સમીર, મોડાસા યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે, બીજી તરફ એવા પણ સમાચાર છે કે ટેકાના ભાવ કરતા બજાર ભાવ વધુ છે, શું કહી રહ્યા છે ખેડૂતો? જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા હળદ અને મગફળીની ખરીદી બાદ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું, પણ રજીસ્ટ્રેશન આજે 5-1 દિવસ વીતવા છતાં પણ 4-5 જેટલા ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેનું મુખ્ય કારણ છે કે સરકાર દ્વારા જે ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે તે 368 રૂપિયા છે, જ્યારે ખુલ્લા હરાજીમાં માર્કેટયાર્ડમાં જે ખેડૂતોને એ મણનો ઘઉંનો ભાવ 420 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. એટલે સરકારે જે ટેકાનો ભાવ નક્કી કર્યો છે તે માર્કેટ કરતા ઓછો હોવાના કારણે ખેડૂતો માર્કેટમાં ઘઉં વેચવા માટે જાય છે. મોડાસા માર્કેટયાર્ડની જો વાત કરવામાં આવે તો રોજની 3000 જેટલી જે ઘઉંની બોરી છે તેની આવક ચાલુ થઈ ગઈ છે અને મોડાસાના માર્કેટયાર્ડો આ ઘઉંના પાકથી ઉભરાય છે. સરકાર દ્વારા જે આ ટેકાના ભાવે જે ઘઉંની ખરીદી કરવામાં આવે છે તે ટેકાના ભાવ વધારવો જોઈએ તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. સ્થિતિ બિલકુલ સમીર, આભાર માહિતી બદલ. તો બજાર ભાવ કરતા ઓછો ભાવ સરકારે જાહેર કર્યો છે અને માર્કેટયાર્ડમાં ઘઉંની મબલખ આવક જોવા મળી રહી છે.